હલો વિદ્યાર્થી મિત્રો, તો એચ કે અરવલ્લી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા માટે તમારી ઉપયોગી પેપર સેટની શરૂઆત કરવાના છીએ. ધોરણ છે 10, વિષય છે ગુજરાતી. તો તમારે કેવા પ્રકારનો પેપર આવી શકે છે, તો એક મોડલ પેપર આપણે જોવાના છીએ, સંપૂર્ણ મોડલ પેપર આપણે જોવાના છીએ. તો પ્રથમ તો આપણે એમસીક્યુથી શરૂઆત કરીએ છીએ. ગદ્ય વિભાગની અંદર તો 1 થી 50 એમસીક્યુ જોશું. તેની અંદર ખાસા પૂછાય એવા આઈએમપી એમસીક્યુ તમારે જોવાના છે. ગદ્ય વિભાગની અંદર જોઈએ, પ્રથમ છે, કોના કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે? તો તમારે એનો જવાબ જાતે જ ગોતવાનો છે અને જાતે લખવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, કાળો માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે? તમારે ઓપ્શન જોઈને ટીક કરવાનો છે. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો તમારે ચાર ઓપ્શન છે, તેમાંથી એક તમે તે ટીક કરવાનો છે. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? ચોથો પ્રશ્ન છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળથી પધારીને ક્યાંના રાજા બન્યા? તો તમારે જવાબ લખવાનો છે. ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન, માતાયાન કયા ઘાટ પર આવેલું છે? તો તમારે ટીક કરવાનો છે સાચો જવાબ. ત્યારબાદ છે સાતમો પ્રશ્ન, વિનુકાકા કોને જરાય ગમતા નથી? તો તમારે ટીક કરવાનો છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, આંબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ જણાવવાનું છે. ત્યારબાદ છે નવમો પ્રશ્ન, સાહુકારો રાની પર જ ખેડૂતોને શું કરતા? તો તમારે જવાબ લખવાનો છે. ચાર ઓપ્શન છે, શોષણ કરતા હતા, રક્ષણ કરતા હતા, શોષણ કે ભક્ષણ. ત્યારબાદ છે દસમો છે, ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. અનુક્રમણિકામાં જોશો ચોપડીની તો પણ તમને મળી જશે. ત્યારબાદ છે જન્મોત્સવ નવલિકા સુરેશ જોશી કયા વાર્તા સંગ્રહમાંથી લેવાય છે? ત્યારબાદ છે બારમો પ્રશ્ન, આપણી બબલીની પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે? ત્યારબાદ 13મો નંબર છે, શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? 14મો પ્રશ્ન છે, ઘોડીની સ્વામી ભક્તિ એ કયા પ્રદેશથી લોક કથા છે? નીચેનામાંથી કયા સાહિત્યકારને સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો છે? ત્યારબાદ પદ્ય વિભાગના એમસીક્યુ છે, વતનથી વિદાય થતાં કાવ્યમાં કવિની કઈ ભાવના થઈ છે? તે તમારે લખવાની છે, પીડા છે, ખુશી છે, નારાજગી કે એ રીતે તમારે ટીક કરવાનું છે. ત્યારબાદ છે 17મો પ્રશ્ન, મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી તો? તો તમારે લખવાનું છે ઓપ્શનનો જવાબ. ત્યારબાદ છે 18મો, શંકાના રતન સમા કોમ છે? ત્યારબાદ 19મો પ્રશ્ન છે, સોનેટ કાવ્ય સ્વરૂપ કેટલી પંક્તિઓનું હોય છે? ત્યારબાદ છે 20મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ રાવજી પટેલની છે? સગી નણંદના વીરા સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે? ત્યારબાદ છે 22મો પ્રશ્ન છે, બરકત વીરાણીનું ઉપનામ શું છે? શું બનવું દુર્લભ છે? 23મો પ્રશ્ન છે. ત્યારબાદ 24મો છે, કોના દર્શન માત્રથી 71 ફૂલ તરી જાય છે? પરમાત્માના, વૈષ્ણવજનના, નરસિંહ મહેતાના કે કુળવાનના? ત્યારબાદ છે 25મો પ્રશ્ન, કવિએ ગરબી ગુજરાત ભાષાને કેવી કહી છે? 26મો પ્રશ્ન છે, શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શું છે? ત્યારબાદ છે 27મો, વાંસળીથી કોણ વિકટું પડી ગયું છે, શ્યામ, સુર, કંદબ કે ધૂળ? ત્યારબાદ છે 28મો પ્રશ્ન, દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? અમે અનુક્રમણિકામાં જોશો દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ તમને જોવા મળશે. ત્યારબાદ છે 29મો પ્રશ્ન, ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? ત્યારબાદ છે 30મો પ્રશ્ન, કયા કવિનું મૃત્યુ 27 વર્ષની યુવા વયે ટીબીના કારણે થયું હતું? ત્યારબાદ વ્યાકરણના એમસીક્યુ છે, સાચી જોડણીવાળો શબ્દ આપણે શોધવાનો છે. તો આશીર્વાદ છે, જિંદગી છે, રેડિયો અને ખાતરી, તો તમારે સાચો જે હોય તે ટીક કરવાનો છે. નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે દર્શ. ત્યારબાદ 33મો પ્રશ્ન છે, અશ્રુ શબ્દનો ધ્વનિ સ્પષ્ટ કરવાનો છે, તો તમારે ટીક કરવાનો છે સાચો જવાબ. રત્નાકાર સંધિ છોડવાની છે, તો તમારે ટીક કરવાનો છે સાચો જવાબ. સંધિ જોડવાની છે 35મા પ્રશ્નમાં.
नवरात्रि समासनो प्रकार जणावानो छे। 37મો છે ધનંતર સમાસનું ઉદાહરણ તમારે જણાવવાનું છે। 38મો છે ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે। મેં વિદાય લીધી કર્મણી વાક્ય બનાવવાનું છે 39મો પ્રશ્ન છે। 40મો પ્રશ્ન છે એવો એણે હુકમ કાઢ્યો સાચી પ્રિય રચના લખવાની છે। ત્યારબાદ છે 41મો પ્રશ્ન। જીવલો જુવાનીમાં પણ ખકડી ગયેલો હાડપિંજર જેવો અલંકાર તમારે જણાવવાનો છે। ત્યારબાદ છે 42મો, ત્યારબાદ છે 43મો તમારે જોવાના છે। 50 MCQ છે, આ વ્યાકરણ વિભાગ છે। ત્યારબાદ આપણે જઈએ છીએ ભાગ બે તરફ, તેની અંદર પ્રશ્નો લખવાના છે। 10-12 વાક્ય મુદ્દાસર ઉત્તર આપો તો પ્રશ્નો કયા પ્રકારે પૂછાઈ શકે છે તે તમે જોઈ શકો છો। પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે વર્ણવવાનું છે, અથવાની અંદર રેસનો ઘોડો શીર્ષક યથાર્થતા ચર્ચા કરવાની છે। ત્યારબાદ છે નીચેના પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે, તો તેનો જવાબ લખવાનો છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નરેને મનીષાને આવકારતા શું કહ્યું, તેના અથવામાં છે ડેલ ઘોડીનું વર્ણન કરવાનું છે। ત્યારબાદ છે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે। સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણવવાનું છે અને તેના અર્થમાં આપેલો છે નરસિંહ મહેતાએ દર્શાવેલા વૈષ્ણવજનના લક્ષણો વર્ણન કરવાનું છે। ત્યારબાદ છે નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે, કવિ આપણી વ્યવસ્થામાં કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે અને તેના અથવામાં છે ગંગા સતી પાનભાઈ કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે। વિભાગ 2 છે, ગદ્યખંડને આશરે 3 ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપણે આપવાનું છે। મોહમ્મદ માખણ દ્વારા રચિત છે, જે પકડો તમે જોઈ શકો છો। પુસ્તકવાળો આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શ્રેષ્ઠ સાધન છે પુસ્તક। ત્યારબાદ છે 8મો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિને 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે। પંક્તિઓ તમે જોઈ શકો છો, તમારે એકવાર વાંચી લેવાની છે પંક્તિઓ। ત્યારબાદ વર્તમાનપત્ર વાંચવાથી થતા લાભ સમજવા માટે તમારા મિત્રને પત્ર લખવાનું છે અને અહેવાલ છે રમતોત્સવ વિશે તે તમારે લખવાનો છે। ત્યારબાદ છે વિભાગ ડીની અંદર પ્રશ્નનો ઉત્તર લખવાના છે, તમે પકડો જોઈ શકો છો, રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રચિત છે। ત્યારબાદ છે કાવ્ય વાંચી અને નીચેના પ્રશ્નો તમારે ઉત્તર આપવાના છે। હસમુખ પાઠકવાળી જે છે તમારે પ્રશ્નો આપ્યા છે, કાવ્યમાંથી જ લખવાના છે જવાબો। ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, નિબંધ લખવાનો છે, મારો યાદગાર પ્રવાસ અને સ્વચ્છતા પ્રભુતા। તો આ રીતનું સંપૂર્ણ પેપર તમે જોયું છે અને આ રીતનું પેપર સ્ટાઇલ પૂછાશે તો તમારે સંપૂર્ણ તૈયારી કરી દેવાની છે અને અગાઉના પેપર માટે ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી આવનાર પેપર તમને સૌથી પહેલાં મળી રહે। જય હિન્દ, વંદે માતરમ।